આજે આપણે મેથ્સ સબ્જેક્ટ ભણીશું, તો મેથ્સમાંથી આપણે ચેપ્ટર 7 જેનું નામ છે જગ અને મ, તો તેમાંથી આપણે પ્રશ્ન 2 શીખીશું. સૂચના વાંચીશું. સૌ પ્રથમ નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં સૌથી વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે રાઈટ, ને સૌથી ઓછું પ્રવાહી સમાવી શકે તેના માટે રોંગ કરો. તો આ વખતે આપણને 2 ચિત્રની જગ્યાએ 3 ચિત્ર આપેલા છે, તો 3માંથી સૌથી વધુ જે પ્રવાહી સમાવી શકે તેના માટે આપણે રાઈટ કરવાનું રહેશે, ને સૌથી ઓછું સમાવી શકે તેના માટે રોંગ. તો ડોલ, કપ અને જગ, તો સૌથી વધુ પ્રવાહી પાણી શેમાં સમાઈ શકે? ડોલમાં, એટલે રાઈટ. અને કપમાં ઓછું સમાઈ શકે એટલે તેમાં રોંગ. બરાબર ને? કારણ કે સૌથી વધુ અને સૌથી ઓછું આપણને પૂછેલું છે, એટલે ત્રીજા નંબરના ચિત્રમાં બોક્સ આપણે ખાલી રાખવાનું રહેશે. ઓકે, ત્યારબાદ બીજી લાઈન જોશું. તેમાં એક બોટલ આપેલી છે, એક ગ્લાસ અને એક જગ. તો જગમાં વધારે સમાઈ શકે એટલે રાઈટ, અને બોટલમાં સૌથી ઓછું સમાઈ શકે એટલે તેમાં રોંગ કરીશું. ત્યારબાદ ચાની કીટલી, કપ રકાબી અને ચમચી એટલે કે સ્પૂન. તો કીટલીમાં વધુ સમાઈ શકે અને સૌથી ઓછું પ્રવાહી ચમચીમાં સમાઈ શકે એટલે તેમાં રોંગ કરીશું. કપરકાબીમાં કંઈ જ આવશે નહીં. ત્યારબાદ નીચેનું ચિત્ર જોઈશું. એક પાણીનો કેરબો, એક મોટું ટેન્ક છે અને એક બોટલ છે. સૌથી વધુ પાણી શેમાં સમાઈ શકે? પાણીના ટેન્કમાં, એટલે તેમાં રાઈટ. અને બોટલમાં સૌથી ઓછું સમાઈ શકે એટલે તેમાં રોંગ કરીશું. ત્યારબાદ એક તપેલી આપેલી છે, એક વાટકો આપેલો છે અને એક રકાબી આપેલી છે. તો 3માંથી સૌથી વધારે પાણી તપેલીમાં સમાઈ શકે એટલે રાઈટ કરીશું, ને રકાબીમાં ઓછું સમાઈ શકે એટલે તેમાં રોંગ કરીશું. ઓકે, તમે પણ તમારી સ્વાપોથીમાં કરશો. ત્યારબાદ આપણને પ્રશ્ન 3 સમજો અને પ્રશ્નોના જવાબ લખો. તેમાં આપણને લીંબુ શરબત કેવી રીતે બનાવવાનું તે શીખવવામાં આપેલું છે. કે 1 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટેની સામગ્રી. આપણે અત્યારે કોરોનાના હિસાબે સ્કૂલ ચાલુ નથી, પરંતુ તમે આ એક્ટિવિટી તમારા ઘરે પણ કરી શકો છો. જો સ્કૂલ શરૂ હોત તો હું તમને લીંબુ શરબત અહીંયા જ બનાવડાવત અને તમારા બધાનું બનાવેલું શરબત હું પીવાની હતી, પણ મિસ થઈ ગયું ને, હવે તો હું નહીં પી શકી. તો તમે સરસ મજાનું શરબત બનાવી અને ટેસ્ટ કરજો. ઓકે, તો કઈ રીતના બનશે તે આપણે જોશું. 1 ગ્લાસ પાણી, 3 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું અને 15 ટીપા લીંબુનો રસ. તો કે 15 ટીપા એટલે અડધું લીંબુ. લીંબુને અડધું કટ કરી એમાં 15 ટીપા જેટલો રસ ગણતરી રાખશું આપણે અંદાજ પ્રમાણે. ઓકે, ત્યારબાદ તો કે 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ પાણી જોઈએ? તો કે 2 ગ્લાસ. બરાબર ને? 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવું હોય તો 2 ગ્લાસ પાણી જોઈએ. 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોઈએ? 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવું છે તો 9 ચમચી ખાંડ જોઈએ. અહીં આપેલું છે ને, 1 ગ્લાસમાં 3 ચમચી જોઈએ, તો 3 ગ્લાસમાં 9 ચમચી જોઈએ ખાંડ. ત્યારબાદ 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ટીપા લીંબુનો રસ જોઈએ? તો 1 ગ્લાસમાં 15 ટીપા જોઈએ, તો 2 ગ્લાસમાં 30 ટીપા પાણી લીંબુનો જોઈએ. બરાબર ને? 30 ટીપા લીંબુનો રસ જોઈએ. ત્યારબાદ 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચપટી મીઠું જોઈએ? 3 ચમટી. પણ જોજો, નાનકડી અમથી ચાચી બધી ચપટી ભરીને નાખશો તો લીંબુ શરબત ખારું ખારું થઈ જશે અને તેનો ટેસ્ટ બિલકુલ ખરાબ થઈ જશે. ઓકે, ત્યારબાદ અડધા લીંબુમાંથી
15 ટીપા રસ નીકળે તો આખા લીંબુમાંથી કેટલા ટીપા રસ નીકળે? વિચારો, આખું લીંબુ જોઈન્ટ કરીએ તો એકમાંથી 15 ટીપા નીકળતો હોય તો આખું જોઈન્ટ કરીએ તો 30 ટીપા જેટલો રસ નીકળે, હે ને? ચલો, તો આ તો થઈ આપણી લીંબુ શરબતની વાત. તો સરસ મજાનું લીંબુ જ્યુસ બનાવી અને પીશો અને તમારા ફ્રેન્ડ્સને પણ ટેસ્ટ કરાવજો, ઓકે? ત્યારબાદ પ્રશ્ન 4, કેટલા રૂપિયા ચૂકવવા પડે? નીચેના પ્રશ્નના જવાબ લખો. તો શેરડીના રસનો નાનો ગ્લાસ છે જેની કિંમત આપણને 5 રૂપિયા કહેલી છે, અને શેરડીના રસના મોટા ગ્લાસની કિંમત 10 રૂપિયા કહેલી છે. તો તેના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. તો શેરડીના રસના 2 નાના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 1 ગ્લાસના 5 રૂપિયા, તો આપણને 2 નાના ગ્લાસ લેવાના કીધા છે તો 10 રૂપિયા ચૂકવવા પડે, ખરું ને? તમે ખરીદી કરવા જાઓ છો ને મમ્મી પપ્પા સાથે, તો જોજો ભૂલથી વધારે પૈસા ના અપાઈ જાય, હો. ત્યારબાદ બીજું જોઈશું, શેરડીના રસના 2 મોટા ગ્લાસ કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1 ગ્લાસના 10 છે તો 2 ગ્લાસ લેવાના છે ને, તો 20 રૂપિયા ચૂકવવા પડે. શેરડીના રસના 2 નાના ગ્લાસ અને 1 મોટો ગ્લાસ, 2 નાના ગ્લાસના 10 રૂપિયા, 1 મોટો ગ્લાસ એના પણ 10, તો કેટલા રૂપિયા થાય? વિચારો જોઈએ. સોરી, ત્રીજું ફરીથી વાંચું છું. શેરડીના રસના 1 નાના ગ્લાસ અને 1 મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય? 1 નાના ગ્લાસના 5 રૂપિયા અને મોટા ગ્લાસના 10 રૂપિયા, તો 5 અને 10 15 રૂપિયા ચૂકવવા પડે. હવે ચોથું જોઈશું, શેરડીના રસના 2 નાના ગ્લાસ, તો 2 નાના ગ્લાસના 10 રૂપિયા અને 1 મોટો ગ્લાસ તેના 10 રૂપિયા, તો 10 ને 10 20 રૂપિયા ચૂકવવા પડે. ત્યારબાદ પાંચમો, શેરડીના રસના 1 નાનો ગ્લાસ અને 2 મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? 25 રૂપિયા, ઓકે? ત્યારબાદ પાછળના પેજમાં આપણને છઠ્ઠો પ્રશ્ન આપેલું છે કે શેરડીના રસના 3 નાના ગ્લાસના કેટલા રૂપિયા થાય? તો 1 ગ્લાસના 5 રૂપિયા છે તો 3 લેવા હોય તો 15 રૂપિયા ચૂકવવા પડે. ત્યારબાદ સાતમો, શેરડીના રસના 3 મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય? 1 ગ્લાસના 10 રૂપિયા તો 3 ગ્લાસના 30 રૂપિયા થાય. હવે શેરડીના રસના 3 મોટા ગ્લાસ અને 1 નાના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 3 મોટા ગ્લાસના 30 રૂપિયા અને 1 નાના ગ્લાસના 5, એટલે કે 30 ને 5 35 રૂપિયા ચૂકવવા પડે. ત્યારબાદ નવમો, શેરડીના રસના 3 નાના ગ્લાસ અને 1 મોટો ગ્લાસ કેટલા, 1 મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય? તો કે 25 રૂપિયા થાય. ત્યારબાદ દસમો શીખીશું, શેરડીના રસના 2 નાના ગ્લાસ અને 3 મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? 40 રૂપિયા, થાય ને? તમે સરખો હિસાબ કરી અને પછી લખશો તમારી સ્વાપોથીમાં, ઓકે? ત્યારબાદ પાંચમો પ્રશ્ન, પાણીથી ભરેલા પાત્રોનું પ્રમાણ નીચે મુજબ છે, તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ લખો, ઓકે? તો આપણી સૂચના છે કે સૌપ્રથમ આપણે નામ લખીશું અને કપ લખીશું અને મગ લખીશું અને આને જગ લખીશું અને અહીંયા લાસ્ટમાં ડોલ, ઓકે? ડોલ, જગ, મગ અને કપ આ લખશું અને ત્યારબાદ નીચેના પ્રશ્નના જવાબ લખી શકાશે, કારણ કે આના આધારે જ આપણને પ્રશ્ન પૂછેલા છે. તો 2 મગ બરાબર 6 કપ, બીજું 4 મગ બરાબર 2 જગ, 2 ડોલ બરાબર 6 જગ, 1 જગ બરાબર 6 કપ, 1 ડોલ
बराबर 18 कप, एक डोल बराबर 6 मग, सातमू बे जग बराबर 6 कप अने बे डोल बराबर 36 कप। आ साथे आटलू शीखी अने तमारे बधा स्टूडेंट ने लखाई गयू हशे। ओके।